भगवान जगन्नाथ जी 145મી રથયાત્રાની તૈયારીઓને હવે આખરી ઓપ અપાઈ રહ્યો છે। 14 દિવસ પછી આજે માબાના મોસારથી ભગવાન મંદિરમાં પધાર્યા અને ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે। જેઠ વદ અમાસા દિવસે નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે। તો ભગવાનની નેત્રોત્સવ વિધિ શરૂ થઈ ગઈ છે। સંવાદદાતા જિગ્નેશ પટેલ પણ અમારી સાથે જોડાય છે, જે સીધા મંદિરે છે। જિગ્નેશ, જણાવશો કે ભગવાનની નેત્રોત્સવ વિધિની શરૂઆત થઈ ગઈ છે, ભક્તોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કેવો માહોલ? હિના, જ્યારે 14 દિવસ સુધી ભગવાન મંદિરમાં ન હોય, ગર્ભગૃહમાં દર્શન ન આપ્યા હોય અને આવનાર તમામ ભક્તો નિરાશ થઈને ભગવાનના દર્શન કર્યા વિના જ પરત ફરતા હોય, ત્યારે આજ નિરાશ થયેલા ભક્તોને જ્યારે 15મા દિવસે દર્શનનો લાવો મળતો હોય ત્યારે તેમનામાં એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે। નેત્રોત્સવ વિધિની શરૂઆત થઈ ચૂકી છે। ભગવાન મામાના ઘરે રહ્યા, મામાના ઘરે તેમને ભાવતા ભોજનો અર્પણ કરવામાં આવ્યા। ભોજનો લીધા બાદ અલગ અલગ મનપસંદ ભોજન તેમને મળ્યા, જેમાં કેરી, જાંબુ, ફળ સહિત તેમને ભાવતા ભોજન પીરસવામાં આવ્યા અને આજ ભોજન જમ્યા બાદ આખરે તેમને આંખો આવી જતી હોય છે અને એટલા માટે જ ભગવાનને જ્યારે ભગવાન બીમાર પડતા હોય, આંખો આવી જતી હોય ત્યારે તેમને સાજા કરવાનો એક હેતુ રહેલો હોય છે અને એટલા માટે ષોડશોપચાર મંત્રોચાર સાથે નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે અને આ વિધિ કર્યા બાદ ભગવાનને આંખ પર પાટા બાંધવામાં આવતા હોય છે। ભગવાનને આંખ પર પાટા બાંધવાનો એક અલગ હેતુ રહેલો છે, એક એવો ભાવ પૂજારી તેમજ યજમાનનો રહેતો હોય છે કે ભગવાનની આંખો ઝડપથી સારી થઈ જાય, ભગવાન વહેલી તકે સાજા થઈ અને ખુલ્લી આંખે ભગવાન દર્શન ભક્તોને આપે। આ પ્રકારના ભાવ સાથે જ્યારે આ પૂજા નેત્રોત્સવ વિધિની કરવામાં આવતી હોય છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહેતા હોય છે, કારણ કે માત્ર ને માત્ર હિના ભક્તોનો ભાવ એવો હોય છે કે ભગવાનની આંખો ઝડપથી સાજી થઈ જાય અને જ્યારે મામાના ઘરેથી જ્યારે ભગવાન નિજ મંદિર પરત ફર્યા હોય ત્યારે એ દર્શનનો લાવો અને ભગવાનની આંખો પર પાટા બાંધ્યા હોય, ભગવાન બીમાર હોય તો ભગવાનને એવી આજીજી કરવામાં આવે કે ભગવાન આપ પણ વહેલી તકે સાજા થાઓ અને ખુલ્લી આંખે આપની અમી દ્રષ્ટિ અમારા પર વરસાવો, અમારા પર કૃપા કરો। આ જ પ્રકારના ભાવ સાથે તમામ ભક્ત દર્શનનો લાવો લેતા હોય છે અને આજ લાવો લેવા માટે વર્ષ દરમિયાન ભગવાનની આંખ પર પાટા બાંધ્યા હોય તેઓ આજનો દિવસ છે અને આવતીકાલનો દિવસ છે કે આ પ્રકારના દર્શન, આ પ્રકારનું સ્વરૂપ ભગવાનનું જોવા મળતું હોય છે અને એટલા માટે મોટી સંખ્યામાં ભક્તો વર્ષ દરમિયાન આ બે દિવસ દર્શનાર્થે આવતા હોય છે। હિના, ભીખોજીની સમગ્ર વિગતો બદલ આભાર। તો જે રીતે મામાના ઘરે મામાએ ખૂબ લાડ લડાવ્યા હોય છે, ખૂબ જાંબુ ખાતા હોય છે અને ત્યારે જ ભગવાનની આંખો આવી જાય છે, એને તો કહેવાય છે નાથનો નેત્રોત્સવ। તો જે રીતે હાલ પૂજાવિધિ જગન્નાથ મંદિરે ચાલી રહી છે અને તમને જણાવી દઈએ કે જે વિધિ છે તેની શરૂઆત હવે થઈ ગઈ છે। અષાઢી બીજે આંખો પરથી પાટા વિધિવત રીતે ખોલવામાં આવશે અને તમને જણાવી દઈએ કે આજે સવારે જ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીને ગર્ભગૃહમાં પ્રવેશ કરાયો અને હાલ આ નેત્રોત્સવ વિધિની શરૂઆત થઈ છે।